Welcome to aptutorials.com. Myself Akash Padia. આ વિડિયોમાં આપણે જેંગોના પ્રોજેક્ટનું ડિરેક્ટ સ્ટ્રક્ચર છે અને વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં કઈ રીતે ઓપન કરવું એ જોઈશું. તો પ્રીવિયસ વિડીયોમાં આપણે જોયું હતું કે કઈ રીતે જેંગોમાં નવો પ્રોજેક્ટ ક્રિએટ કરવો વિથ ધ હેલ્પ ઓફ ફ્યુ કમાન્ડ્સ. તો અહીંયા ઓલરેડી મેં ડી ડ્રાઈવની અંદર જે લાસ્ટ સ્ટુડિયોમાં પ્રોજેક્ટ ક્રિએટ હતો જેમાં જેંગો ટ્યુટોરિયલ્સ છે એની અંદર માય સાઇટ એની અંદર બીજું ફોલ્ડર દેટ ઇઝ અ માય સાઇટ. સો સૌથી પહેલાં આપણે આ એડિટરમાં કઈ રીતે ઓપન કરીશું. એડિટરમાં ઘણા બધા એડિટર્સ સારા એવા છે અવેલેબલ, બટ મને અહીંયા છે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ જે વધારે પ્રેફરેબલ છે. સો વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ડાઉનલોડ કરવું હોય VS કોડ, અહીંયા પહેલી જ લિંક છે code.visualstudio.com. જસ્ટ ક્લિક ઓન ધીસ એન્ડ યુ કેન ડાઉનલોડ ફ્રોમ ધીસ લિંક. બીજા ઘણા બધા એક્સટેન્શન્સ અહીંયા અવેલેબલ છે જેમાં પાયથન છે, પાયથન ઇન્ટેલિજન્ટ વિન્ડો છે, બધા ઓપ્શન છે. સો મેં મારી સિસ્ટમની અંદર ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે. સો વર્ઝ્યુઅલ સ્ટુડિયો કોડ, ગો ટુ ફાઇલ, ઓપન ફોલ્ડર જેમાં આપણે ડી ડ્રાઈવની અંદર જેંગો ટ્યુટોરિયલ્સ એન્ડ માય સાઇટ. હવે માય સાઇટની અંદર જશું તો ઓલરેડી એક ફોલ્ડર છે, પણ મેક શ્યોર કે આપણે બહારનું ફોલ્ડર મીન્સ જેંગો ટ્યુટોરિયલ્સ ઇન ધ માય સાઇટ એન્ડ સિલેક્ટ ધી ફોલ્ડર. તો અહીંયા આપણું જે એક્સટેન્શન્સ મેં જે ઇન્સ્ટોલ કરેલા છે, એક છે VS કોડ આ થીમ્સ, મતલબ કે એના માટે આઇકન બેઝ જે થીમ આવે છે એ, અને બીજું છે પાયથન. તો ફોલ્ડર સ્ટ્રક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. ફોલ્ડર સ્ટ્રક્ચરની અંદર સૌથી પહેલાં manage.py જેમાં તમારા બધું જ સર્વર રિગાર્ડિંગ જે છે કોડિંગ જે અહીંયા બધું આખું થશે, કે જ્યારે બી તમારે કમાન્ડ લાઇન કોઈ ટૂલ લખો છો, મતલબ કોઈ બી કમાન્ડ લાઇન લખો છો, એ સૌથી પહેલાં તમારા જે જેંગો પ્રોજેક્ટ જે જોડે છે એની જોડે ઇન્ટરેક્શન કરશે અને એને એડમિનના જે પ્રોસેસ કરવાના છે એ કરશે. ધેન અવર ડેટા બેઝ દેટ ઇઝ SQLite3. ધેન બીજી ફાઇલ છે દેટ ઇઝ અ એન્ટ્રી પોઈન્ટ ઓફ યોર જેંગો પ્રોજેક્ટ, કે જેની અંદર તમારો પ્રોજેક્ટ સર્વ થાય છે. નેક્સ્ટ છે URLs. તમારી વેબસાઇટની અંદર જેટલા પણ URL આવે છે, લાઇક બાય ડિફોલ્ટ આપણને એક એડમિન URL અવેલેબલ છે જેનો આપણે યુઝ કરી શકીએ છીએ, કે admin.sites URL. મીન્સ અગર આપણે કોઈ બી એપ્લિકેશન ક્રિએટ કરીએ એના બધા URL આપણે ઓલવેઝ અહીંયા રજિસ્ટર કરવા પડશે. દેન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ ઇઝ અ સેટિંગ્સ. સેટિંગની અંદર તમારા સિક્રેટ કી છે, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે તો તમને જસ્ટ બેઝિક છે એટલે અહીંયા જોઈ શકો છો. ધેન બાય ડિફોલ્ટ જેંગોની અંદર આવી એપ્લિકેશન છે લાઇક એડમિન, ઓથેન્ટિકેશન, સેશન, કન્ટેન્ટ ટાઈપ્સ, મેસેજ, સ્ટેટિક્સ ફાઇલ્સ, આ બધું અવેલેબલ છે જે ઇન્સ્ટોલ છે. ધેન આપણા મિડલવેર, ધેન ટેમ્પલેટ્સ જે ટેમ્પલેટ એન્જિન છે જેનું આપણે ફર્ધર વિડીયોમાં જોઈશું. એન્ડ ધેન નેક્સ્ટ ઇઝ ડેટાબેઝ, કે જે ડેટાબેઝ સેટિંગ્સ છે આ બધાનું આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિસ્ક્રિપ્શન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બિકોઝ વન બાય વન બધી સેટિંગ્સ જે છે એ બધા આપણે ચેન્જ કરવાના જ છે. એનીવેઝ ધ લાસ્ટ વન દેટ ઇઝ અ init.py જેનો અત્યારે હાલમાં કોઈ જ જરૂર નથી, જસ્ટ લીવ ઇટ બ્લેન્ક. એન્ડ ધીસ ઇઝ અ કેચ, મીન્સ કેચ ડેટા છે જે આપણે ફર્સ્ટ ટાઈમ રન કરીએ ત્યારે DB એન્ડ કેચ ઓટોમેટિકલી આવી જાય છે. પ્રીવિયસ વિડીયોમાં ઓલરેડી આપણે રન કર્યું હતું. So, why to use Visual Studio Code, VS Code? Because VS Code provides built-in terminals. We can manage multiple terminals. Let's say, agar mare project run karvo hoy, to ena mate, ahi apne CLS lakhiye pehla, clear screen. So, django-admin, then, shu karishu ahi, it's not Django, apne project already create karelo chhe. So, Python, then manage.py run server. So if I press enter, તો અહીંયા આપણું સર્વર સ્ટાર્ટ થઈ ગયું. સો નો નીડ ટુ ઓપન સેપરેટ કમાન્ડ લાઇન ટૂલ, મીન્સ આ CMD જે છે આને આપણે મલ્ટિપલ ઓપન કરવાની જરૂર નથી. ઇફ યુ નીડ મોર ટર્મિનલ, જસ્ટ ક્લિક ઓન ધીસ પ્લસ, યુ કેન મેનેજ મલ્ટિપલ ટર્મિનલ ફ્રોમ ધીસ ઓપ્શન. તો અહીંયા આપણે જ્યારે બી કોઈ નવો પ્રોજેક્ટ કે અથવા કોઈ નવી એપ્લિકેશન ક્રિએટ કરવી હોય તો વી કેન મેનેજ ફ્રોમ સિંગલ પેનલ એન્ડ વી કેન સ્વિચ ફ્રોમ વન પેનલ ટુ સેકન્ડ પેનલ. તો એક આ બેનિફિટ છે
ઇવન વેબસાઇટ રન કરવી હોય તો 127,000 જ્યાં તમારો પ્રોજેક્ટ રન થઈ ગયો. સો આ તો એક બેઝિક ફોલ્ડર સ્ટ્રક્ચર જેમાં મેં બહુ ડિટેલમાં તો નથી સમજાવ્યા, આઈ નો વેરી વેલ, પણ લેટર ઓન જે આપણે પ્રોજેક્ટમાં કામ કરીશું એમ તમને આઈડિયા આવશે. બીકોઝ અત્યારે હું થિયરી બોલીશ તો તમે બોર થઈ જશો. સો સ્ટેપ બાય સ્ટેપ સેટિંગ્સ URLsનો પ્રોજેક્ટમાં આપણે યુઝ થશે, દેન ડેટાબેઝનો યુઝ થશે જે આપણે ફર્ધર વિડીયોમાં જોઈશું. પ્રોજેક્ટ સ્ટોપ કરવા માટે કંટ્રોલ સી એન્ડ સર્વર સ્ટોપ. તો આ તો બેઝિક એક્ઝામ્પલ હાઉ ટુ યુઝ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ VS કોડ જેને આપણે કહીએ છીએ ઇન પાયથન. ફોર મોર ડિટેલ્સ યુ કેન કોન્ટેક્ટ મી ઓન ફોલોઈંગ ડિટેલ્સ. માય સેલ્ફ આકાશ પડિયાર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.